આ પ્રવાસ વર્ણનમાં લેખકે લોકમાતા નર્મદાનો સરળ ભાષામાં સરસ પરિચય કરાવ્યો છે નર્મદા મૈયા ખરા અર્થમાં ગુજરાતની લોકમાતા છે જીવાદોરી છે આ વાત લેખકે આપણે પોતે પ્રવાસ માણતા હોઈએ તેવી રસાળ શૈલીમાં કરી છે ચાલો ત્યારે આજે એક નવી જાતનો પ્રવાસ કરીએ મુસાફરી કેટલી લાંબી છે ખબર છે એક હજાર ત્રણસો બાર કિલોમીટર જેટલી તમને થશે અરે કેટલી લાંબી ક્યારે પૂરી થાય ને કેવા થાકી જવાય પણ આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું નહીં થાક લાગે નહીં ખોટો સમય જાય ને મજા પણ એટલી જ આવશે પણ એક વાત છે કે આમાં આપણે કશું સાથે પણ લઈ જવાનું નથી મનને તૈયાર રાખજો આપણે છેક દૂર પહોંચી જઈએ છીએ ગુજરાતની પૂર્વ બાજુએ શરૂ થાય છે મધ્યપ્રદેશ આપણે જઈશું મધ્યપ્રદેશમાં છેક પૂર્વ તરફ ત્યાં મૈકલ નામનો પર્વત છે એની તળેટીમાં એક વિશાળ સરોવર છે અમરકંટક ત્યાં છે ત્યાંથી નીકળે છે આપણી નર્મદા મૈયા તો આ અમરકંટક સરોવર છે એ નર્મદાનું ઉદ્ગમ સ્થાન ગણાય આકાશમાં ઊંચે ને ઊંચે જઈએ તો ભારતના બે આડા ભાગ પાડતી એક ચળકતી ને સરકતી રેખા દેખાય છે એ જ નર્મદા ઉપરનો ભાગ ઉત્તર ભારત ને નીચેનો ભાગ દક્ષિણ ભારત વળી કંઈ કેટલાય કિલોમીટર સુધી તો નર્મદાની બંને બાજુ બે ઊંચા પર્વતો છે ઉત્તરમાં વિંધ્ય ને દક્ષિણમાં સાતપુડા ને વચ્ચે વહે છે ધસમસતી ઉછળતી કૂદતી નર્મદા તમને ખબર છે નર્મદાનો અર્થ જે આપણને આનંદ એટલે કે નર્મ આપે તે નર્મદા એના કિનારા પરની કુદરતી શોભા આપણને આનંદિત કરી મૂકે એવી છે ઠેર ઠેર સુંદર વૃક્ષો ને સાથે સાથે ચાલ્યા આવતા ઊંચા નીચા પહાડો ક્યાંક લીલોત્રીવાળા સુંદર ખુલ્લા મેદાનો નર્મદા ક્યાંક એકદમ શાંત ક્યાંક દોડતી કૂદતી એટલે એને રેવા પણ કહે છે રેવા એટલે કૂદનારી ક્યાંક એ ધોધ બની જાય છે ને ક્યાંક પહોળા પટે ધીર ગંભીર વહે છે આવી સરસ નદી આપણા ઋષિ મુનિઓ તો એના સુંદર કિનારે યાત્રા કરી એના વખાણ કરતા થાકતા નથી તમે તમારા દાદા દાદીને આ સ્તોત્ર ગાતા સાંભળ્યા હશે

પર્વતો કેટલા નજીક આવી ગયા છે જાણે વાતે વળગ્યા આ જગ્યાને બંદર કૂદ કહે છે આ પર્વત પરથી સામેના પર્વત પર ને ત્યાંથી વળી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે વચ્ચે નદી માતા જોયા કરે એ વાંદરા કૂદ કહે છે એ જૂના જમાનામાં સુરવી સૈનિકો પોતાના ઘોડા પણ અહીંથી કૂદાવી જતા ને ત્યાં જુઓ એકસો આઠ પગથિયાવાળું ચોસઠ જોગણીઓનું ગૌરીશંકર મંદિર આ નર્મદા મૈયાને કિનારે મંદિરો કેટલા બધા ને ઠેર ઠેર હવે થોડા આગળ જઈશું ને નદીની સાથે સાથે પૂર્વથી પશ્ચિમ તરફ મુસળધારથી પણ વધારે વરસાદ પડે તેને શું કહીએ ધુવાધાર વરસાદ ધુવા એટલે ધુમાડો ને ધાર એટલે પાણીની ધારા આ ધુઆધાર નામની જગ્યા એ નર્મદા ધોધની જેમ પડે છે ઊંચા પર્વત પરથી નીચે મોટી શિલાઓ પર પડે આથી ફીણ ભરેલા સફેદ પાણી ઉછળે ને એની આસપાસ એટલા બધા ઝીણા ઝીણા બિંદુઓ ઉડે કે જાણે ધુમાડો જોઈ લો કેટલું સુંદર દ્રશ્ય તડકો હોય તો મેઘધનુષ પણ દેખાય ને પાણી પડવાનો અવાજ તો સિંહની ગર્જના જેવો આજુબાજુ ખુલ્લો પ્રદેશ આગળ જતા પ્રવાસહે ધીમો પડે આ પથ્થર શંખજીરુના સફેદ સુવાળા પથ્થર છે થાય કે થોડા વીણી લઈએ હવે થોડીક ઝડપ કરીશું ને ઇટારસી હોશંગાબાદ આગળ નર્મદાને કિનારે ત્રાસા અણીદાર પથ્થરો છે ધ્યાન રાખીને પગ મૂકવો પડે આપણે તો પંખીની આંખે ઊંચે પંખીની પાંખે ઝડપથી આગળ ચાલીએ વાહ હવે ગુજરાતમાં પ્રવેશી ગયા ઘણે સુધી તો નર્મદા મધ્યપ્રદેશની ગુજરાતની સરહદે સરહદે ચાલે છે ને પછી ગુજરાતમાં પ્રવેશે છે કેવડિયા નજીક ગોરા ગામે સુલપાણેશ્વર મહાદેવના મંદિરને પ્રણામ કરી આગળ ચાલીએ પેલું ભરૂચ દેખાય ભરૂચ જિલ્લાનું નવા ગામ અને આ જુઓ નીચે દેખાય છે વિશ્વની આઠમી અજાયબી જેવો સરદાર સરોવર બંધ આ જળ રાશિથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસ છીપશે અને જમીનને સિંચાઈનો લાભ પણ મળશે વિશ્વની સૌથી મોટી કોક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને ઠેઠ રાજસ્થાન સુધી પહોંચાડશે આમ આ નર્મદા નદીના ખંભાતના ખાતમાં વ્યર્થ વહી જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવા મનુષ્ય કેવો ભગીરથ પ્રયાસ કર્યો છે નમામી દેવી નર્મદે જુઓ તો નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે બે બાજુ નર્મદા વચ્ચે કબીર વડ અહીં નર્મદા મૈયા શાંત છે વર્ષોથી વડવાઈઓ ફેલાવીને વડ અહીં વડદાદા બની ગયા છે જાણે વડનું નાનું સરખું વન જોઈ લો કવિ નર્મદે તો વળી ગાયેલું ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો ધુમ્મસમાં ભૂરો ને ઝાંખો પહાડ જેવો દેખાય છે થાય છે કે અહીં રમવા રોકાઈ જઈએ પણ વરદાદા આગળ શાંત ને આજ્ઞાંકિત નર્મદા મૈયા આપણને લાળથી જાણે કહે છે બહુ સમય થઈ ગયો છે સ્નાન કરીને આગળ વધો પણ જોજો હો જળ એ જીવન છે આપણે જળને સાચવીશું તો જળ આપણને સાચવશે ખરું ને તો આપણે ચાલીએ બેટને સામે છેડે ઉપર શુક્લ તીર્થ આગળ કુદરતનું એક બીજું સુંદર તીર્થ અહીંથી આગળ ભરૂચ નજીક હવે નર્મદા સાગરને મળશે દરેક નદી છેવટે સાગરને જ મળે ને કેટલું બધું કૂદતી ને દોડતી નર્મદા અહીં ધીમી પડે છે પણ નર્મદા તે નર્મદા બીજી નદીઓ જેટલી ધીમી પડે તો પડે જ સાની સાગરમાં દૂર સુધી પોતાનો ચીલો કરતી ઘસે છે ને પછી તેમાં ભળી જાય છે આવી નર્મદા આપણી લોકમાતા છે ગુજરાતની મોટી ને સુંદર નદી છે આપણી આશા છે જીવાદોરી છે તમને થાય છે ને કે મોટા થઈશું ત્યારે સગી આંખે ને ધનગનતા પગે જાતે જ નર્મદાનો પ્રવાસ કરીશું તો જોઈને બાળકો આપણે આ પ્રવાસ વર્ણનની મજા માણી હવે આપણે ભાષા સજ્જતા પ્રશ્ન જવાબ અને વ્યાકરણ સમજીશું ચાલો બાળકો આજે આપણે પાઠ છનું ભાષા સજ્જતા પ્રશ્ન જવાબ અને વ્યાકરણ સમજીએ ભાષા સજ્જતામાં સર્વનામ વિશે જાણીએ નામના બદલે વપરાતા શબ્દ એટલે કે પદને સર્વનામ કહે છે રાકેશને નિશાળ જવાનું છે રાકેશ ઊંઘે છે રાકેશને જગાડો અહીંયા રાકેશ શબ્દ છે એ વારંવાર વપરાયો છે તો એના બદલે આપણે જે શબ્દ મૂકીએ તેને સર્વનામ કહે છે જોઈએ આગળ રાકેશને નિશાળે જવાનું છે તે ઊંઘે છે તેને જગાડો હવે બીજું ઉદાહરણ જોઈએ મારું નામ રમેશ છે હું ભણું છું મને ભણવું ગમે છે અહીંયા વાક્યની અંદર એક વખત રમેશ નામ શબ્દનો ઉલ્લેખ થયો છે પછી બીજા બે વાક્યોની અંદર રમેશની જગ્યાએ હું અને મને એવો શબ્દ વપરાયો છે જે સર્વનામ કહેવાય છે અહીંયા નીચે બીજા સર્વનામના શબ્દો આપેલા છે તે જોઈએ હું મને મારું તું તે તેને તેનું અમે અમને અમારું તેઓ તેમને તેમનું આ બધા શબ્દો છે એ સર્વનામના શબ્દો છે તો હવે તમને સર્વનામ વિશે સમજાઈ ગયું હશે હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર જોઈએ પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો પ્રશ્ન નર્મદા નદી અમરકંટક સરોવરમાંથી નીકળે છે બે નર્મદાનો શું અર્થ થાય છે જવાબ નર્મ એટલે આનંદ નર્મદા એટલે આનંદ આપનારી ત્રણ ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કયા નામે ઓળખાય છે જવાબ ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડ નામે ઓળખાય છે ચાર નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે જવાબ નર્મદા નદી ભરૂચ શહેર પાસે સાગરને મળે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો હવે જે પ્રશ્ન જવાબ છે એના જવાબ બે ત્રણ વાક્યોમાં આપવાના છે એક પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે શું જવાબ પંખીની પાંખે પ્રવાસ કરવો એટલે ઉડતા પક્ષી જેવી ઝડપથી પ્રવાસ કરવો બે નર્મદા ભારતના કયા કયા બે ભાગ પાડે છે જવાબ નર્મદા ભારતના આ બે ભાગ પાડે છે ઉપરનો ભાગ ઉત્તર ભારત અને નીચેનો ભાગ દક્ષિણ ભારત ત્રણ નર્મદાને રેવા શા માટે કહે છે જવાબ નર્મદા રેવા એટલે કૂદનારી નર્મદા ક્યાંક એકદમ શાંત અને ક્યાંક દોડતી કૂદતી વહે છે ક્યાંક એ ધોધ બની જાય છે અને ક્યાંક એ ગંભીર પ્રવાહ માટે તેને રહેવા કહે છે ચાર નર્મદાના બંને કિનારે આવેલા પર્વતો એટલા નજીક નજીક છે કે આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે તેથી આ જગ્યાને બંદરકુદ કહે છે બંદરકૂદ વિશેની વાતમાં સાહસની આ વાત આવે છે જૂના જમાનામાં સુરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએ એક પર્વત પરથી બીજા પર્વત પર કૂદાવી જતા પ્રશ્ન ત્રણ જોઈએ ચૂંટણી સુધારો તેમાં એક નૌકા વિહાર અહીંયા ઉ અને વને દીર્ઘ છે એ ખોટી જોડણી છે તો અહીંયાનાને કાનો બે માત્ર આવશે અને વને હસવઈ આવશે એટલે કે નૌકા વિહાર બે સુરવીર તો અહીંયા શ મીંડાવાળો ને દીર્ઘઉ આવશે અને વને દીર્ઘય આવશે એટલે કે સુરવીર ત્રણ પથ્થર એટલે અહીંયા બોલવામાં આપણે ત બોલાતો હોય છે પણ એ ખોટી જોડણી છે અહીંયા ડબલ થ એટલે કે અડધો થ અને કાખો થ એ સાચી જોડણી છે તો પથ્થર ચાર અણીદાર અણીદાર મહણાને હસવઈ છે ખોટી જોડણી છે સાચી રીતે આમ લખાય અણીદાર હણને અને પાંચ આજ્ઞાંકિત અહીંયા ક ઉપર અનુસ્વાર આપેલું છે એ ખોટી જોડણી છે અહીંયા જ્ઞ ઉપર અનુસ્વાર આવશે તો એ સાચી જોડણી છે એટલે કે આજ્ઞાંકિત છ જીવા દોરી જેને હસવઈ છે તો એ ખોટી જોડણી છે દીર્ઘય આવશે જીવા પ્રશ્ન ચાર નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો એક પર્વત ડુંગર બે નજીક પાસે ત્રણ કિનારો તટ ચાર શીલા પથ્થર પાંચ લાભ ફાયદો છ જળ પાણી પ્રશ્ન પાંચ જોઈએ નીચેના શબ્દોના અજવાળું અંધારું પાંચ લાંબી ટૂંકી છ સુખ દુઃખ પ્રશ્ન છ નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક હોળીમાં બેસીને ફરવું અથવા સહેલગાહ કરવી એટલે કે નૌકા વિહાર બે સાંભેલા જેવી જાડી ધાર એટલે કે મુશળધાર ત્રણ ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય એટલે મેઘધનુષ્ય ચાર જેની ચારેકોર પાણી હોય તેવો જમીનનો ભાગ એટલે બેટ પાંચ લોકોનું ભરણ પોષણ કરનાર ઉછેરનાર માતા એટલે લોકમાતા પ્રશ્ન સાત વિચારીને લખો તેમાં એક સરદાર સરોવરથી શા લાભ થશે એટલે કે સરદાર સરોવરથી આ ફાયદા થશે તેમાં એક સરદાર સરોવરથી એક હજાર ચારસો પચાસ મેગાવોટ જેટલી જળવિદ્યુત ઉત્પન્ન કરી શકાશે બે ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને પીવાનું પાણી મળશે ત્રણ લગભગ ઓગણીસ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે બે નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહે છે જવાબ નર્મદાના પાણી ગુજરાતના લોકોને પીવા માટે જીવનની અન્ય જરૂરિયાતો માટે તેમજ ખેતી કરવા માટે ખૂબ ઉપયોગી છે નર્મદાના પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોની પાણીની તકલીફ દૂર તેથી નર્મદાને ગુજરાતની જીવાદોરી કહી છે પ્રશ્ન આઠ ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવ ઉદાહરણ છે નર્મ એટલે નર્મદા અને આનંદ આપનારી અહીંયા જે શબ્દ આપેલો છે એમાં પાછળ દા લગાડી અને એનો અર્થ લખવાનો છે તો દા શબ્દનો અર્થ થાય છે આપનારી અહીંયા એક સુખ તો સુખદા એટલે કે સુખ આપનારી બે વર તો વરદા એટલે કે વરદાન આપનારી ત્રણ શુભ એટલે શુભદા તો શુભ આપનારી ચાર હર્ષ એટલે કે હર્ષદા આનંદ આપનારી પ્રશ્ન નવ નીચેના શબ્દોનો વાક્ય પ્રયોગ કરો અહીંયા જે શબ્દો આપેલા છે તેને વાક્યોમાં ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે લીલોતરી ચોમાસામાં ધરતી પર લીલોતરી ઊંઘી નીકળે છે બે જીવાદોરી નર્મદા ગુજરાતની જીવાદોરી છે ત્રણ બેટ કબીરવડની આસપાસ નર્મદા બેટ બનાવ્યો છે આ ત્રણેય શબ્દો માટે અન્ય વાક્યો બનાવીને પણ તમે એ શબ્દનો ઉપયોગ કરી આ વાક્યો લખી તમારા મિત્રને લખો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે અહીંયા આપણે નર્મદા નદીના સૌંદર્ય વિશે અને સરદાર સરોવર વિશે લખી શકાય અથવા તમે બીજો કોઈ પણ પ્રવાસ કર્યો હોય તો એ પ્રવાસનું વર્ણન પણ તમે તેમાં લખી શકો પત્રની શરૂઆતમાં જમણી બાજુ પોતાનું એડ્રેસ પછી સંબોધન એટલે મિત્રને પત્ર લખીએ છીએ એટલે પ્રિય મિત્ર લખશું પછી તેના ખબર અંતર પૂછવાના અને ત્યાર પછીના પેરેગ્રાફની અંદર આપણે પ્રવાસ વિશેની વાતો કરીશું અને અંતમાં માતા પિતા અને ભાઈ ભાઈબહેન હોય તો તેને યાદ અને પ્રણામ અને જમણી બાજુ છેલ્લે લિખિત તારો મિત્ર તારી સખી આ રીતે તમારે પત્ર લખવાનો થશે પ્રશ્ન અગિયાર નીચેના શબ્દોને શબ્દક્રોશના ક્રમમાં ગોઠવું સુંદર સરસ સૈનિક સફેદ સિંચાઈ સ્નાન હવે અહીંયા દરેક શબ્દ છે એનો પહેલો અક્ષર સ થી શરૂ થાય છે તો હવે આપણે એને ક્રમમાં જોતા જઈએ એ બારાક્ષરીની રીતે એને ગોઠવવાના થશે એક સફેદ બે સરસ ત્રણ સિંચાઈ ચાર સુંદર પાંચ સૈનિક અને છ સ્નાન તો જોયું ને બાળકો આ રીતે આપણે પાઠ છ ના પ્રશ્ન જવાબ વ્યાકરણ સમજ્યા સર્વે સુખી ન सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवे